સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના સામે આવી રહ્યા છે. રાજ્યમાં પોલીસ અધિકારીઓની બદલીને લઈને આ સમાચાર છે, જેમાં પીએસઆઈ પીઆઈ અને ડીવાયએસપી માટે લેવાશે મોટો નિર્ણય. 5 વર્ષ સુધી એક ઝોનમાં હશે તો એ જ ઝોનમાં બદલી નહીં કરવામાં આવે. એક ઝોનમાં હશે તો તેની બદલી બીજા ઝોનમાં જ થશે. પોતાના જ ઝોનમાં બદલી નહીં થઈ શકે. રેન્જ પ્રમાણે નોકરી માટે જિલ્લાઓ નિશ્ચિત કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓની એક માસમાં મોટા પાયે બદલીના આદેશ થશે. થોડાક સમયની અંદર આ બદલીના આદેશની શક્યતાઓ જોવાઈ રહી છે. વર્ષોથી એક જ જિલ્લામાં નોકરી કરતા પીઆઈ અને પીએસઆઈની યાદી તૈયાર થશે. પોલીસ મેળા માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સેમ ઝોનમાં હવે બદલી નહીં કરવામાં આવે. અધિકારીઓની એક જ માસમાં મોટા પાયે બદલીના આદેશ થવાના છે. જોકે તેમાં ખાસ વર્ષોથી એક જ જિલ્લામાં નોકરી કરતા પીઆઈ પીએસઆઈની યાદી તૈયાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવશે. વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે. હિતલ, સૌથી મોટી ખબર પોલીસ મેળા માટે, જાણવા માંગે છે વિસ્તારથી કે આખરે શું નિર્ણય લેવાની તૈયારીઓ છે. જી ચોક્કસ જણા, એવું કહી શકાય કે પોલીસ મેળા માટે સૌથી મોટી ખબર છે. કારણ કે ક્યાંક જોવા જઈએ તો વર્ષોથી એક જ ઝોનમાં નોકરી કરતા હોય એવા પોલીસ અધિકારીઓનો સમાવેશ થતો હોય છે. પીઆઈ પીએસઆઈ હોય, પીઆઈ હોય કે ડીવાયએસપી હોય, સ્વાભાવિક છે કે 3 વર્ષની જે એ લોકોની નોકરીની સળંગ નોકરી એક જગ્યાએ હોય તો એમની બદલી થતી હોય છે. પણ ક્યાંક ને ક્યાંક પોલિટિકલ રાજકીય દબાણ લાવીને આ જે પોલીસ અધિકારીઓ છે એ એક જ ઝોનમાં રહેતા હોય છે. એક જ ઝોનમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં નોકરી કરતા હોય તો દક્ષિણ ગુજરાતમાં જ આજુબાજુના જિલ્લામાં પોતાની બદલી કરાવીને પોતાના સ્થાપિત હિતો જાળવી રાખતા હોય છે. આ પ્રકારની અનેક ઘટનાઓ પોલીસ અને રાજ્ય સરકારના ધ્યાનમાં આવી છે અને ક્યાંક ને ક્યાંક એના જ કારણે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર કવાયત હાથ ધરવામાં આવી હતી અને તેના આધારે આ નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત સીધી રીતે જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષથી એક જ ઝોનમાં નોકરી કરતા હોય એવા તમામની બદલી કરવાનો નિર્ણય લેવાયો છે. એટલે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો હવે રાજ્યમાં મોટા પાયે પીએસઆઈ થી પીઆઈ અને ડીવાયએસપી સુધીની તમામની બદલીઓ આવશે. ભલે અત્યારે છેલ્લે બદલી થઈ હોય એની પણ યાદીમાં જો નામ હશે અને એક જ ઝોનમાં 5 વર્ષથી વધુ સમય કામ કર્યો હશે તો એ તમામની બદલી કરવાનો નિર્ણય લેવાયો છે. સ્વાભાવિક છે કે આ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારને શું કામ લેવો પડ્યો, એક મોટો સવાલ આવે. રાજ્ય સરકારની જે મનસા છે કે ભ્રષ્ટાચાર મુક્ત વહીવટતંત્ર થઈ શકે અને પોલીસ બેડામાં જે પ્રકારે એક જ જિલ્લામાં રહીને સ્થાપિત હિતો અને એક જ ઝોનમાં રહીને પોતાના સ્થાપિત હિતો આર્થિક હિતો જળવાતા હોય છે તેને તોડી પાડવા માટે રાજ્ય સરકારે આ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી પોલીસ બેડામાં ખળભળાટ પણ મચશે. કારણ કે સ્થાપિત હિતોને સીધું નુકસાન થાય એ પ્રકારનો આ નિર્ણય છે. જી જી બિલકુલ હિતલ, આભાર. તો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ખાસ કરીને જ્યારે પણ બદલીનો સમય થતો હોય છે, પોસ્ટિંગનો સમય થતો હોય છે, ત્યારે રાજકીય ઓળખાણો લગાવીને પોતાના જિલ્લામાં જ લગાતાર બદલી કરવામાં આવે છે. પરંતુ હવે આવું નહીં થઈ શકે.